नमस्कार विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपणे चुंबकीय पदार्थों कोने कहेवाय अने एना प्रकारों तथा आपणे एनुं वर्गीकरण भण्या हता। बराबर, त्रण प्रकारना चुंबकीय पदार्थों आपणे जोया, डायामेग्नेटिक पदार्थों, पेरामेग्नेटिक पदार्थों, त्यार पछी फेरोमेग्नेटिक पदार्थों, एनुं आपणे वर्गीकरण कर्युं अने त्यार पछी आपणे पहेलो चुंबकीय पदार्थनो जे प्रकार छे डायामेग्नेटिक पदार्थ, बराबर छे, एना विषे आपणे डिटेल में जोयुं के डायामेग्नेटिक पदार्थों कोने कहेवाय, एना उदाहरणों क्या क्या छे, एनी समान चुंबकीय क्षेत्र में वर्तणूक केवी छे, असमान चुंबकीय क्षेत्र में एनी वर्तणूक केवी छे, बराबर छे, पछी संपूर्ण डायामेग्नेटिज्म धरावतो पदार्थ सुपर कंडक्टर, एना विषे पण आपणे माहिती मेळवी। बराबर छे, आजे आपणे चुंबकीय पदार्थोनो बीजो प्रकार जोवाना छे अने एनुं नाम छे पेरामेग्नेटिक पदार्थों। बराबर छे, आ पेरामेग्नेटिक पदार्थों कोने कहेवाय, एना उदाहरणों क्या क्या छे, एनी समान चुंबकीय क्षेत्र में वर्तणूक केवी, असमान चुंबकीय क्षेत्र में वर्तणूक केवी, आ दरेक बाबतोनो अभ्यास आपणे आ टॉपिक नी अंदर करशुं। साथे साथे ए पण जोशुं के पेरामेग्नेटिक पदार्थो छे ए क्यूरीना नियमने अनुसरे छे, એટલે આની અંદર આપણે ક્યુરીનો નિયમ પણ જોવાના છીએ। બરાબર છે, તો પહેલા આપણે જોઈએ કે પેરામેગ્નેટિક પદાર્થો કહેવાય કોને, એની વ્યાખ્યા કઈ રીતે અપાય, પેરામેગ્નેટિક પદાર્થોને વ્યાખ્યાયિત કઈ રીતે કરી શકાય। તો કે જે પદાર્થોના પરમાણુઓ કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય એવા પદાર્થોને કહેવામાં આવે છે પેરામેગ્નેટિક પદાર્થો। બરાબર છે, જે પદાર્થોના પરમાણુઓ કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય, બરાબર છે, એની પાસે કઈક ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોવી જોઈએ, આવા પદાર્થોને શું કહેવામાં આવે છે પેરામેગ્નેટિક પદાર્થો। વ્યાખ્યા આપણે આપીએ, જે પદાર્થોના પરમાણુઓ કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય તેવા પદાર્થોને શું કહેવામાં આવે છે પેરામેગ્નેટિક પદાર્થો કહે છે। આ થઈ ગઈ વ્યાખ્યા, જે પદાર્થોના પરમાણુઓ કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય એવા પદાર્થોને કહેવામાં આવે છે પેરામેગ્નેટિક પદાર્થ। બરાબર છે, કોઈ એક પદાર્થ આપણે વિચારીએ કે એના પરમાણુઓ છે એ કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, આ દરેક પરમાણુઓની ડાયપોલ ભેગી થઈ અને સમજો કે કોઈ એક આવો પેરામેગ્નેટિક પદાર્થ બનાવે છે। બરાબર છે, કેટલાક પરમાણુઓ છે એની ડાયપોલ ભેગી થઈ અને આવો એક પેરામેગ્નેટિક પદાર્થ બનાવે છે। સામાન્ય સ્થિતિમાં આ જે પેરામેગ્નેટિક પદાર્થ છે એના પરમાણુઓની ડાયપોલ એ અસ્તવ્યસ્ત આડેધડ ગમે રીતે ગોઠવાયેલી હોય છે। બરાબર છે, અમુક પરમાણુઓની ડાયપોલે ભેગી થઈ આવો પેરામેગ્નેટિક પદાર્થ બનાવ્યો, તો આ પેરામેગ્નેટિક પદાર્થોની ડાયપોલ છે એ સામાન્ય સ્થિતિમાં આવી રીતે અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય છે, આડેધડ, એને મન ફાવે એ રીતે આમ આડેધડ ગોઠવાયેલી હોય છે। બરાબર છે, સામાન્ય સ્થિતિમાં છે એ પેરામેગ્નેટિક પદાર્થોની ડાયપોલ મોમેન્ટ આવી રીતે ગોઠવાયેલી હોય છે। ટૂંકમાં પેરામેગ્નેટિક પદાર્થો છે એની પરિણામી ડાયપોલ મોમેન્ટ એટલે કે કુલ ડાયપોલ મોમેન્ટ કેવી હોય છે, શૂન્ય હોય છે। બરાબર છે, પરિણામી ડાયપોલ મોમેન્ટ કેટલી હોય, શૂન્ય હોય। તો શા માટે આવા પેરામેગ્નેટિક પદાર્થોની પરિણામી ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય, તો આપણે અગાઉ પણ વાત કરી ગયા છીએ। ધારો કે કોઈ એક પદાર્થ, પેરામેગ્નેટિક પદાર્થનો વિચાર આપણે કરીએ કે જેની ડાયપોલ મોમેન્ટ એ અસ્તવ્યસ્ત આડેધડ ગમે રીતે ગોઠવાયેલી છે, તો અમુક ડાયપોલ મોમેન્ટ ધારો કે આ દિશામાં ગોઠવાયેલી છે, સરેરાશ રીતે એટલી ડાયપોલ મોમેન્ટ આ દિશામાં ગોઠવાયેલી છે, અમુક ડાયપોલ મોમેન્ટ ઉપર તરફ ગોઠવાયેલી છે, સરેરાશ રીતે એટલી ડાયપોલ મોમેન્ટ નીચે તરફ ગોઠવાયેલી છે, આમ આખા પદાર્થની પરિણામી ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય કેટલું થશે, શૂન્ય થશે। બરાબર છે, એટલે પેરામેગ્નેટિક પદાર્થો છે એના પરમાણુઓ કાય
ડાયમી ડાયપોલ મોમેન્ટ તો ધરાવે છે પણ સામાન્ય સ્થિતિમાં આ પેરામેગ્નેટિક પદાર્થની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય જેના કારણે પરિણામી ડાયપોલ મોમેન્ટ એ પેરામેગ્નેટિક પદાર્થની અંદર કેવી થશે શૂન્ય થશે બરાબર છે તો આવા પેરામેગ્નેટિક પદાર્થો છે એના કેટલાક આપણે ઉદાહરણ જોઈએ બરાબર છે ઉદાહરણ क्या क्या पदार्थो पेरामैग्नेटिक पदार्थो कही सकिए तो के आ एल्युमिनियम छे ए पेरामैग्नेटिक पदार्थ छे बराबर सोडियम कैल्शियम ऑक्सीजन एसटीपीए बराबर पछी कॉपर क्लोराइड એટલે કે CuCl2 वगैरह पदार्थो छे ए पेरामैग्नेटिक पदार्थों ना उदाहरणो छे एल्युमिनियम सोडियम कैल्शियम ऑक्सीजन एसटीपीए પછી કોપર ક્લોરાઇડ આ દરેક પદાર્થો એવા છે કે સામાન્ય સ્થિતિમાં એની ડાયપોલ મોમેન્ટ એ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી છે દરેક પદાર્થો કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તો ધરાવે છે પણ સામાન્ય સ્થિતિમાં આ દરેક પદાર્થોની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી છે આડેધડ ગમે તે મન ફાવે રીતે ગોઠવાયેલી છે ટૂંકમાં પરિણામી ડાયપોલ મોમેન્ટ આ દરેક પદાર્થોની શૂન્ય છે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે અને પરિણામી ડાયપોલ મોમેન્ટ કેવી છે શૂન્ય છે માટે આવા પદાર્થોને પેરામેગ્નેટિક પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે બરાબર એટલે કાલ આપણે ડાયામેગ્નેટિક પદાર્થોના ઉદાહરણો જોયા હતા એ અને આ છે પેરામેગ્નેટિક પદાર્થોના ઉદાહરણો કાલ આપણે ડાયામેગ્નેટિક પદાર્થોના ઉદાહરણો જો તમને યાદ હોય તો જોયું તો આપણે બિસ્મથ કોપર બરાબર છે સોડિયમ ક્લોરાઇડ નાઇટ્રોજન છે એસટીપીએ ત્યાર પછી આપણે જોયું હતું કે સિલિકોન વગેરે પદાર્થો છે ડાયામેગ્નેટિક પદાર્થો છે એવી જ રીતે અહીંયા એલ્યુમિનિયમ સોડિયમ કેલ્શિયમ ઓક્સિજન એસટીપીએ કોપર ક્લોરાઇડ વગેરે પદાર્થો છે કેવા છે પેરામેગ્નેટિક પદાર્થો છે કે જે સામાન્ય સ્થિતિમાં એની ડાયપોલ છે એ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી છે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે પણ પરિણામી ડાયપોલ મોમેન્ટ એની શૂન્ય છે બરાબર છે આવા પેરામેગ્નેટિક પદાર્થો છે એની ચુંબકીય સસેપ્ટિબિલિટીનું મૂલ્ય એ ધન અને નાનું હોય છે બરાબર છે પેરામેગ્નેટિક પદાર્થોની ચુંબકીય સસેપ્ટિબિલિટી નું મૂલ્ય કેવું હોય ધન અને નાનું હોય છે બરાબર છે પેરામેગ્નેટિક પદાર્થોની ચુંબકીય સસેપ્ટિબિલિટી નું મૂલ્ય કેવું હોય ધન અને નાનું એટલે જો આ પ્રકારનો પેરામેગ્નેટિક પદાર્થ છે એને કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું થાય તો કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા આ પેરામેગ્નેટિક પદાર્થ છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કારણે એની અંદર રહેલી ડાયપોલ મોમેન્ટ બરાબર છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કારણે એના ઉપર ટોર્ક લાગશે ટોર્કના કારણે આ ડાયપોલ મોમેન્ટ છે એ કોણીય સ્થાનાંતર કરશે અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરશે એટલે આવો જે કોઈ પેરામેગ્નેટિક પદાર્થ છે એને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એની અંદર મેગ્નેટાઇઝેશન ઉત્પન્ન થાય મેગ્નેટાઇઝેશન એટલે કે એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થશે બધી ડાયપોલ મોમેન્ટ પ્રેરિત નહીં થાય ઓરડાના તાપમાને છે એ અમુક ડાયપોલ મોમેન્ટ આમાંથી જે અસ્તવ્યસ્ત ગોઠવાયેલી છે એમાંથી અમુક ડાયપોલ મોમેન્ટ એવી હશે કે જે બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કારણે એ એની અંદરના વિસ્તારમાં જે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાશે જેના કારણે ચુંબકીય ક્ષેત્રમાં વધારો થશે બરાબર સમજો કે કોઈ આ વિસ્તારમાં આવી રીતે આમ ચુંબકીય ક્ષેત્ર આપેલું છે નિયમિત ચુંબકીય ક્ષેત્ર આ નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે ધારો કે આવો કોઈ એક પેરામેગ્નેટિક પદાર્થ મૂકીએ છીએ બરાબર એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરીના કારણે આ પેરામેગ્નેટિક પદાર્થ કે જેની ડાયપોલ મોમેન્ટ છે અસ્તવ્યસ્ત ગોઠવાયેલી છે તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રના કારણે આ પેરામેગ્નેટિક પદાર્થ ઉપર ટોર્ક લાગશે બરાબર અને ટોર્કના કારણે આમાંથી અમુક જે ડાયપોલ મોમેન્ટ છે એ કોણીય સ્થાનાંતર કરશે કોણીય સ્થાનાંતર કરી અને જે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે એ ડાયપોલ છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાશે કઈ દિશામાં ગોઠવાશે પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાશે અને એની દિશા છે એ S થી
n तरफ ની હશે બરાબર છે જેના કારણે શું થશે કે પેરામેગ્નેટિક પદાર્થ છે એની અંદરના વિસ્તારમાં નવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે આ ઉત્પન્ન થતો નવું ચુંબકીય ક્ષેત્ર અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બંનેની દિશા એક જ હશે તેથી જ્યાં વિસ્તારમાં તમે પેરામેગ્નેટિક પદાર્થ મૂક્યો છે એ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધી જશે બરાબર છે કાલે આપણે ડાયામેગ્નેટિક પદાર્થ જોયો તો તો ડાયામેગ્નેટિક પદાર્થને જ્યારે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એની જે ડાયપોલ મોમેન્ટ છે એ ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પ્રેરિત થતી હતી બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે એ ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થતી હતી જેના કારણે શું થાય તો કે જ્યાં વિસ્તારમાં ડાયામેગ્નેટિક પદાર્થ મૂક્યો હોય એટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ઘટી જતું એનાથી વિરુદ્ધ પરિસ્થિતિ અહીંયા સર્જાય છે કે જ્યારે પેરામેગ્નેટિક પદાર્થને આવા કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે શું થાય છે તો કે એની અંદર ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે બરાબર છે અને ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાવાને કારણે જે વિસ્તારમાં પેરામેગ્નેટિક પદાર્થ મૂકેલો છે એ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધી જશે બરાબર છે તો પહેલી પરિસ્થિતિમાં તમે જુઓ છો કે બે ક્ષેત્ર રેખાઓ છે એ આની અંદરથી પસાર થાય છે હવે એવું જરૂરી નથી કે એક જ ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય આ તો આપણે સમજૂતી માટે એક ડાયપોલ મોમેન્ટ પ્રેરિત કરી બતાવી છે બરાબર છે પણ જ્યારે એને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે કંઈક આવી પરિસ્થિતિ સર્જાય છે બરાબર સમજો કે આ પેરામેગ્નેટિક પદાર્થ છે અને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એની અંદરથી ઘણી બધી ક્ષેત્ર રેખાઓ છે એ આ રીતે પસાર થતી હોય છે બરાબર છે અને જેટલા વિસ્તારમાં આપણે પેરામેગ્નેટિક પદાર્થ મૂક્યો છે એટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે એ વધી જશે બરાબર છે કારણ કે પેરામેગ્નેટિક પદાર્થને જ્યારે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે એના ઉપર ટોર્ક લાગે છે એની જે અસ્તવ્યસ્ત ગોઠવાયેલી ડાયપોલ છે એના ઉપર ટોર્ક લાગે એ ટોર્કના કારણે આમાંથી અમુક ડાયપોલ છે નિયમિત ચુંબકીય ક્ષેત્રની દિશામાં પ્રેરિત થશે મેગ્નેટાઇઝેશન થશે એટલે બરાબર છે જેના કારણે જે વિસ્તારમાં પેરામેગ્નેટિક પદાર્થ મૂકેલો છે એટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધી જશે બરાબર છે તો પેરામેગ્નેટિક પદાર્થને જ્યારે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધે છે અને સાથે સાથે એના ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતામાં પણ શું થાય વધારો થાય અહીંયા તમે જુઓ છો શરૂઆતમાં બે ક્ષેત્ર રેખાઓમાંથી પસાર થાય છે જેમ જેમ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આપણે પેરામેગ્નેટિક પદાર્થને મૂકીએ એમાંથી અમુક ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થશે અને ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાતી જશે એટલે એની અંદરથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતામાં પણ શું થશે વધારો થશે માટે આપણે અહીંયા પોઈન્ટ લખી દેવાનું કે પેરામેગ્નેટિક પદાર્થને પેરામેગ્નેટિક પદાર્થને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મુક્તા ચુંબકીય ક્ષેત્ર બી વધે છે અને તેની ક્ષેત્ર રેખાની સંખ્યા ઘનતા માં પણ વધારો થાય છે સંખ્યા ઘનતામાં પણ વધારો થાય છે બરાબર આ ખાસ યાદ રાખો આ વાત થઈ ગઈ પેરામેગ્નેટિક પદાર્થની વર્તુણક કેવા ચુંબકીય ક્ષેત્રની અંદર નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર હવે ધારો કે આ જ પેરામેગ્નેટિક પદાર્થ છે એને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું થાય સમજો કે આ વિસ્તારમાં આવી રીતે આમ અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે તો આ અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં છે એ આપણે પેરામેગ્નેટિક પદાર્થને મૂકીએ આ રીતે તો અહીંયા કેવી પરિસ્થિતિ ઉત્પન્ન થશે તો કે આ વિસ્તારમાં છે એ અનિયમિત ચુંબકીય ક્ષેત્ર રહેલું છે બરાબર એની દિશા આ બાજુ છે જ્યાં ક્ષેત્ર રેખાઓ છે એ એકબીજાની વધારે નજીક છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર બી નું મૂલ્ય કેવું હશે વધુ અને જ્યાં ક્ષેત્ર રેખાઓ છે એકબીજાથી છૂટી છૂટી છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર બી નું મૂલ્ય કેવું હશે ઓછું એટલે અહીંયા છે એ બી ઓછું હશે અને અહીંયા બી કેવું હશે વધારે હશે હવે આપણે શું કરીએ છીએ કે અનિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર આ પેરામેગ્નેટિક પદાર્થના ટુકડાને રાખીએ છીએ એટલે આપણને ખબર છે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે પેરામેગ્નેટિક પદાર્થને મૂકવામાં આવે
ત્યારે આમાંની કેટલીક ડાયપોલ છે એના ઉપર ટોર્ક લાગશે અને ટોર્કના કારણે આ ડાયપોલ છે રેખીય સ્થાનાંતર કરશે અને સોરી કોણીય સ્થાનાંતર કરશે અને કોણીય સ્થાનાંતરને કારણે આમાંની કેટલીક ડાયપોલ છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરશે સમજો કે આ દિશામાં છે એ ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે મેગ્નેટાઇઝેશનના લીધે જેની દિશા આપણે કહીએ છીએ S થી N તરફ બરાબર છે તો આ પેરામેગ્નેટિક પદાર્થને તમે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકો કે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકો જ્યારે એને કોઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે એની જે અસ્તવ્યસ્ત ગોઠવાયેલી ડાયપોલ છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રના કારણે ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરશે બરાબર છે હવે અહીંયા ફસે શું તો કે S ધ્રુવ છે S ધ્રુવ એના ઉપર ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે S ધ્રુવ ઉપર ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે N ધ્રુવ ઉપર ચુંબકીય ક્ષેત્રની દિશામાં બળ લાગશે બરાબર છે આ S ધ્રુવ છે એના ઉપર ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે N ધ્રુવ છે એના ઉપર ચુંબકીય ક્ષેત્રની દિશામાં બળ લાગશે હવે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઓછું છે બરાબર કારણ કે ક્ષેત્ર રેખાઓ એકબીજાથી છૂટી છૂટી છે અને અહીંયા જે બળ લાગે એ કેવું લાગે ઓકે ઓછું બળ લાગે આ દિશામાં ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જે S ધ્રુવ ઉપર બળ લાગે છે કેવું બળ લાગશે ઓછું બળ લાગશે અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધુ છે કારણ કે ત્યાં ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક છે એટલે N ધ્રુવ પર ચુંબકીય ક્ષેત્રની દિશામાં જે બળ લાગે છે એ કેવું લાગશે વધુ બળ લાગશે અને પરિણામી બળની દિશા કઈ હોય તો કે ઓછા બળથી વધુ બળ તરફ હોય પરિણામી બળ કઈ બાજુ લાગશે આ દિશામાં બરાબર છે પરિણામી બળ છે એ હંમેશા ઓછા બળથી વધારે બળ તરફ લાગે આનો મતલબ શું થાય કે જ્યારે કોઈ પેરામેગ્નેટિક પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે ઓછા ચુંબકીય ક્ષેત્ર તરફથી વધુ ચુંબકીય ક્ષેત્ર તરફ એના ઉપર બળ લાગશે અને જો આ બળની અસર હેઠળ આ પેરામેગ્નેટિક પદાર્થ છે એ ગતિ કરવા માટે સક્ષમ હશે તો આ પેરામેગ્નેટિક પદાર્થ છે એ ઓછા ચુંબકીય ક્ષેત્ર તરફથી વધુ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરશે બરાબર છે અને એનો મતલબ એવો થાય કે પેરામેગ્નેટિક પદાર્થ છે એ ચુંબકીય પદાર્થોની તરફ આકર્ષાય છે તમને યાદ હોય તો આપણે કાલે ડાયામેગ્નેટિક પદાર્થ વિશે ભણ્યા હતા ડાયામેગ્નેટિક પદાર્થની પરિસ્થિતિ તદ્દન આનાથી ઉલટી હતી ડાયામેગ્નેટિક પદાર્થો ઉપર બળ જે લાગતું હતું એ વધુ ચુંબકીય ક્ષેત્ર તરફથી ઓછા ચુંબકીય ક્ષેત્ર તરફ લાગતું હતું જેથી કરીને ડાયામેગ્નેટિક પદાર્થો છે એ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફથી નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરતા હતા એટલે ડાયામેગ્નેટિક પદાર્થો છે ચુંબકીય પદાર્થોને અપાકર્ષે છે એમ આપણે કહેતા હતા એનાથી વિરુદ્ધ પેરામેગ્નેટિક પદાર્થો ઉપર જે બળ લાગે છે એ ઓછા ચુંબકીય ક્ષેત્ર તરફથી વધુ ચુંબકીય ક્ષેત્ર તરફ લાગે જેના કારણે પેરામેગ્નેટિક પદાર્થો છે એ નબળા ચુંબકીય ક્ષેત્ર તરફથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે એનો મતલબ એવો થાય કે પેરામેગ્નેટિક પદાર્થો છે એ ચુંબકીય પદાર્થો તરફ આકર્ષાય છે બરાબર છે માટે આપણે લખીએ કે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં પેરામેગ્નેટિક પદાર્થો ઓછા ચુંબકીય ક્ષેત્રથી અથવા તો ઓછા ચુંબકીય ક્ષેત્ર તરફથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે આમ પેરામેગ્નેટિક પદાર્થો ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાય છે બરાબર છે પેરામેગ્નેટિક પદાર્થો છે એ ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષાય છે અથવા તો
ચુંબકીય ક્ષેત્રને પોતાની તરફ આકર્ષે એમ પણ આપણે કહી શકીએ. બરાબર, તો આ વાત થઈ ગઈ પેરામેગ્નેટિક પદાર્થોની. પેરામેગ્નેટિક પદાર્થોની વ્યાખ્યા શું થાય? તો કે જે પદાર્થોના પરમાણુઓ છે એ કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય તો તેવા પદાર્થોને પેરામેગ્નેટિક પદાર્થો કહેવાય. આવા કેટલાક પરમાણુઓની ડાયપોલ છે ભેગી થઈ અને કોઈક આ પ્રકારનો ધારો કે પેરામેગ્નેટિક પદાર્થ બનાવે છે તો આ જે પરમાણુઓની ડાયપોલ છે એ સામાન્ય સ્થિતિમાં શરૂઆતમાં અસ્તવ્યસ્ત આડેધડ ગમે તે રીતે ગોઠવાયેલી હશે, પણ એની જે પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એ શૂન્ય થશે. બરાબર છે, કાયમી ડાયપોલ મોમેન્ટ તો ધરાવતા જ હોય પણ એ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય. જેટલી ડાયપોલ મોમેન્ટ ઉપર ગોઠવાયેલી હોય એટલી જ નીચે ગોઠવાયેલી હોય, ધારો કે જેટલી આ બાજુ ગોઠવાયેલી હોય એટલી એની વિરુદ્ધ સાઈડ ગોઠવાયેલી હોય તો પરિણામી ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય શૂન્ય થાય પેરામેગ્નેટિક પદાર્થની અંદર. બરાબર છે, અને કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તો એ ધરાવતા જ હોય છે. એના ઉદાહરણોની જો આપણે વાત કરીએ તો એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ, ઓક્સિજન, એસટીપીએ, કોપર ક્લોરાઇડ વગેરે પદાર્થો છે એ પેરામેગ્નેટિક પદાર્થો છે. આપણે એના ઉદાહરણો ચેક કરી લઈએ. ઓકે, બરાબર છે. પછી પેરામેગ્નેટિક પદાર્થોની ચુંબકીય સસેપ્ટિબિલિટીનું મૂલ્ય એ ધન અને નાનું હોય છે. જ્યારે આવા પેરામેગ્નેટિક પદાર્થને કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રના કારણે એની ડાયપોલ ઉપર છે ટોર્ક લાગે, ટોર્કના કારણે છે એ રેખીય સ્થાન કોણીય સ્થાનાંતર કરે અને કોણીય સ્થાનાંતરને કારણે આમાંની કેટલીક ડાયપોલ મોમેન્ટ, બધી નહીં, બરાબર છે, આમાંની બધી ડાયપોલ મોમેન્ટ છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાશે નહીં. ઓરડાના તાપમાને અમુક જ ડાયપોલ મોમેન્ટ છે એ આ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાશે અને એની અંદર ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થશે મેગ્નેટાઇઝેશનના કારણે. બરાબર છે, એટલે આનું ચુંબકીય ક્ષેત્ર છે એ વધી જશે. જે વિસ્તારમાં આપણે પેરામેગ્નેટિક પદાર્થ મૂક્યો હોય એ વિસ્તારમાં છે એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધી જાય. બરાબર છે, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધવાની સાથે સાથે એની અંદરથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા ઘનતામાં પણ વધારો થાય. બરાબર છે, એવી જ રીતે જ્યારે કોઈ આ પેરામેગ્નેટિક પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે આ પેરામેગ્નેટિક પદાર્થની અંદર ફરી પાછી ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે કે જેની દિશા એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં હશે. બરાબર છે, એના એસ ધ્રુવ ઉપર, એની અંદર જે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ છે એના એસ ધ્રુવ ઉપર ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે અને એ બળનું મૂલ્ય ઓછું હશે કારણ કે જ્યાં આગળ એસ ધ્રુવ છે ત્યાં ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી છે અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ ઓછું છે. એન ધ્રુવ ઉપર ચુંબકીય ક્ષેત્રની દિશામાં બળ લાગશે અને એ બળનું મૂલ્ય વધુ છે કારણ કે ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધારે છે. આમ પેરામેગ્નેટિક પદાર્થને જ્યારે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એના ઉપર લાગતું પરિણામી બળ છે એ એન ધ્રુવ તરફ હશે. બરાબર છે, ચુંબકીય ક્ષેત્રની દિશામાં હશે. જેથી કરીને આ બળની અસર હેઠળ જો આ પદાર્થ ગતિ કરવા માટે મુક્ત હોય તો એ નબળા ચુંબકીય ક્ષેત્ર તરફથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરશે, જેના કારણે આપણે એમ કહી શકીએ કે પેરામેગ્નેટિક પદાર્થો છે એ ચુંબકીય ક્ષેત્રને આકર્ષાય છે અથવા તો ચુંબકીય ક્ષેત્રને પોતાની તરફ આકર્ષે છે. બરાબર છે, તો આ વાત થઈ ગઈ પેરામેગ્નેટિક પદાર્થોની વ્યાખ્યા, એના ઉદાહરણ, એની નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વર્તણૂક અને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વર્તણૂક. આટલી વસ્તુ તમે લખી લ્યો ત્યાર પછી આપણે જોવાના છીએ કે પેરામેગ્નેટિક પદાર્થો છે એ ક્યુરીના નિયમને અનુસરે છે. એ ક્યુરીનો નિયમ જોઈએ એ પહેલા આપણે આ વસ્તુ તમે તમારી નોટની અંદર લખી નાખો, ત્યાર પછી આપણે બોર્ડની જરૂર છે એટલે આપણે ક્યુરીનો નિયમ આની પછી જોઈએ. હવે આપણે મિત્રો જોઈએ પેરામેગ્નેટિક પદાર્થ માટે ક્યુરીનો નિયમ. એ પહેલા કાલે આપણે જે ડાયામેગ્નેટિઝમ માટે વાત કરી એ અને આજે આપણે પેરામેગ્નેટિઝમ માટે જે વાત કરી એ તમને ધારો કે એક્ઝામની અંદર ડાયામેગ્નેટિક પદાર્થો અને પેરામેગ્નેટિક પદાર્થો તફાવતના સ્વરૂપમાં પૂછાય તો કઈ રીતે લખશું. બરાબર છે, તો એક બાજુ આપણે ડાયામેગ્નેટિક પદાર્થ રાખીએ, એક બાજુ પેરામેગ્નેટિક પદાર્થ રાખીએ. બરાબર, બંનેના તફાવત જોઈએ તો પહેલા આપણે બંનેની વ્યાખ્યા આપીએ કે ડાયામેગ્નેટિક પદાર્થ કોને કહેવાય. તો કે જે પદાર્થોની ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય એવા પદાર્થને ડાયામેગ્નેટિક પદાર્થો કહેવાય અને જે પદાર્થો છે કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય એવા પદાર્થોને પેરામેગ્નેટિક પદાર્થ કહેવાય. બરાબર, ડાયામેગ્નેટિક પદાર્થોની અંદર ઉદાહરણ આપણે લખીએ તો બિસ્મથ છે, લેડ છે, કોપર છે, બરાબર છે, પાણી,
नाइट्रोजन एसटीपी सोडियम क्लोराइड त्यार पछी सिलिकॉन बराबर वगैरह डायमैग्नेटिक पदार्थों ना उदाहरण छे। आ बाजू आपणे पेरामैग्नेटिक पदार्थों ना उदाहरण जोईए तो आजे जोईए ए एल्युमिनियम छे पछी सोडियम छे कैल्शियम बराबर छे पछी कॉपर क्लोराइड छे ऑक्सीजन एसटीपी वगैरह पदार्थों पेरामैग्नेटिक पदार्थों छे। डायमैग्नेटिक पदार्थ ने जारे नियमित चुंबकीय क्षेत्र में मुकवामां आवे त्यारे चुंबकीय क्षेत्र में घटाड़ो थाय छे। पेरामैग्नेटिक पदार्थों ने नियमित चुंबकीय क्षेत्र में मुकता चुंबकीय क्षेत्र में वधारो थाय छे। डायमैग्नेटिक पदार्थ ने चुंबकीय क्षेत्र में मुकवामां आवे त्यारे बाह्य चुंबकीय क्षेत्र की विरुद्ध दिशा में डायपोल मोमेंट क्रिएट थाय। जारे पेरामैग्नेटिक पदार्थ ने नियमित चुंबकीय क्षेत्र में मुकवामां आवे ત્યારે ચુંબકીય ક્ષેત્રની દિશામાં ડાયપોલ મોમેન્ટ ક્રિએટ થાય બરાબર છે। ડાયામેગ્નેટિક પદાર્થો છે એમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યામાં ઘટાડો થાય, જ્યારે પેરામેગ્નેટિક પદાર્થો એમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યા ઘનતામાં વધારો થાય। કારણ કે અહીંયા છે એ પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય, અહીંયા પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટ એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય એટલે ક્ષેત્ર રેખાની સંખ્યા ઘનતામાં ઘટાડો થાય, અહીંયા આગળ સંખ્યા ઘનતામાં વધારો થાય બરાબર છે। ત્યાર પછી આપણે અનિયમિત ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો ડાયામેગ્નેટિક પદાર્થો છે એને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મુકતા એ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફથી નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે, જ્યારે પેરામેગ્નેટિક પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મુકતા એ નબળા ચુંબકીય ક્ષેત્ર તરફથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે। ડાયામેગ્નેટિક પદાર્થો છે ચુંબકીય ક્ષેત્રને અપાકર્ષે છે, જ્યારે પેરામેગ્નેટિક પદાર્થો ચુંબકીય ક્ષેત્રને આકર્ષે છે। આવા કેટલાક તફાવત છે એ આપણે તફાવતના સ્વરૂપમાં ડાયામેગ્નેટિક પદાર્થ અને પેરામેગ્નેટિક પદાર્થ માટે લખી શકીએ જો એક્ઝામની અંદર પૂછાય તો બરાબર છે। હવે જોઈએ આપણે પેરામેગ્નેટિક પદાર્થ માટે ક્યુરીનો નિયમ। તો પેરામેગ્નેટિક પદાર્થ છે એ ક્યુરીના નિયમને અનુસરે છે બરાબર છે। પહેલો પોઈન્ટ આપણે લખીએ કે પેરામેગ્નેટિક પદાર્થો ક્યુરીના નિયમને અનુસરે છે બરાબર। પ્રયોગો એવું સૂચવે છે કે પેરામેગ્નેટિક પદાર્થનું મેગ્નેટાઇઝેશન એટલે કે એકમ કદ દીઠ પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટ બરાબર છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં અને નિરપેક્ષ તાપમાન ટી ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે બરાબર છે। પ્રયોગો સૂચવે છે કે પેરામેગ્નેટિક પદાર્થોનું મેગ્નેટાઇઝેશન એટલે ખ્યાલ આવે ને, જ્યારે પેરામેગ્નેટિક પદાર્થ છે એને કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કારણે આમાંથી અમુક ડાયપોલ મોમેન્ટ છે એ પ્રેરિત થશે બરાબર છે। આ પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટ એટલે મેગ્નેટાઇઝેશન મેગ્નેટાઇઝેશન બાહ્ય ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે બરાબર। પ્રયોગો શું સૂચવે છે, ક્યુરીના જે પ્રયોગો છે એવું સૂચવે છે કે પેરામેગ્નેટિક પદાર્થનું મેગ્નેટાઇઝેશન એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે એટલે મેગ્નેટાઇઝેશન એમ સમપ્રમાણમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બી ઝીરો એને આપણે સમીકરણ નંબર એક આપીએ। સાથે સાથે પ્રયોગો એવું પણ સૂચવે છે કે પેરામેગ્નેટિક પદાર્થોનું મેગ્નેટાઇઝેશન એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે બરાબર છે। પેરામેગ્નેટિક પદાર્થોનું મેગ્નેટાઇઝેશન એ નિરપેક્ષ તાપમાન ટીના વ્યસ્ત પ્રમાણમાં હોય છે બરાબર।
માટે આને આપણે આ રીતે લખીશું હવે m ચલે છે 1/t સમીકરણ નંબર 2 આ ક્યુરીએ જે કરેલા પ્રયોગો છે એના ઉપરથી આપણે સ્ટેટમેન્ટ લખ્યું કે પેરામેગ્નેટિક પદાર્થોનું મેગ્નેટાઇઝેશન એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે માટે m ચલે છે b0 સમીકરણ નંબર 1 અને પેરામેગ્નેટિક પદાર્થોનું મેગ્નેટાઇઝેશન એ નિરપેક્ષ તાપમાન t ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે m ચલે છે 1/t સમીકરણ નંબર 2 આ ચુંબકીય ક્ષેત્ર એ મેગ્નેટાઇઝેશનના સમપ્રમાણમાં અથવા તો મેગ્નેટાઇઝેશન એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં અને અહીંયા મેગ્નેટાઇઝેશન છે નિરપેક્ષ તાપમાન t ના વ્યસ્ત પ્રમાણમાં છે આ સમીકરણ 1 અને 2 એને આપણે સંયુક્ત રીતે લખીએ બરાબર સમીકરણ 1 અને 2 ને સંયુક્ત રીતે લખતા શું લખી શકાય તો કે b એના સમપ્રમાણમાં સોરી m એના સમપ્રમાણમાં b0 અને વ્યસ્ત પ્રમાણમાં t બરાબર સમીકરણ 1 અને 2 ઉપરથી આપણે લખ્યું કે મેગ્નેટાઇઝેશન છે એ ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં અને તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે અને આપણે સમીકરણ નંબર 3 કહીએ બરાબર છે સમપ્રમાણતાની નિશાની દૂર કરી અને કોઈ અચળાંક મૂકીએ સમજો કે m = c b0 / t બરાબર છે તો આ જે આપણને સમીકરણ નંબર 4 મળ્યું એ સમીકરણની તારવણી એ ક્યુરી નામના વૈજ્ઞાનિકે કરી હોવાથી આ સમીકરણ નંબર 4 ને ક્યુરીનો નિયમ કહે છે જ્યાં c છે એ અચળાંક છે જેને ક્યુરીનો અચળાંક કહેવામાં આવે છે બરાબર વૈજ્ઞાનિકના નામ પરથી જ્યાં c બરાબર ક્યુરી અચળાંક બરાબર છે c શું છે ક્યુરીનો અચળાંક છે સમીકરણ 4 ને ક્યુરીના નિયમ તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો આ વાત થઈ ગઈ કે મેગ્નેટાઇઝેશન m એ ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં અને નિરપેક્ષ તાપમાન t ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે જ્યાં આપણે સમપ્રમાણતાની નિશાની દૂર કરતા અચળાંક c મૂક્યો જ્યાં c એ ક્યુરી અચળાંક છે તો આ જે સમીકરણ નંબર 4 મળ્યું એને આપણે ક્યુરીના નિયમ તરીકે ઓળખીએ છીએ અથવા તો સમીકરણ નંબર 4 ને ક્યુરીનો નિયમ કહે છે જ્યાં c એ ક્યુરી અચળાંક છે b0 એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે t છે એ પદાર્થનું તાપમાન છે અને m એ મેગ્નેટાઇઝેશન છે બરાબર છે હવે આ જે સમીકરણ નંબર 4 છે એ સમીકરણ નંબર 4 મુજબ આપણે પદાર્થનું મેગ્નેટાઇઝેશન જાણી શકીએ તો એવી જ રીતે આપણે પેરામેગ્નેટિક પદાર્થ એની આપણે ચુંબકીય સસેપ્ટિબિલિટી પણ નક્કી કરી શકીએ આ સમીકરણ નંબર 4 ઉપરથી પેરામેગ્નેટિક પદાર્થની ચુંબકીય સસેપ્ટિબિલિટી બરાબર છે આપણે ચુંબકીય સસેપ્ટિબિલિટી કાયમ બરાબર શું લખતા હતા m ના છેદમાં h માટે m બરાબર શું લખાય કાયમ h બરાબર મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા નામનો ટોપિક એમાં આપણે કાયમ બરાબર m ના છેદમાં h લખ્યું હતું m બરાબર શું થાય કાયમ h અને આ b0 છે એ તો સોલેનોઇડના અંદરના વિસ્તારમાં શૂન્ય અવકાશ હોય ત્યારે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે તો હું b0 બરાબર શું લખી શકું μ0 h આ બંને કિંમત આપણે સમીકરણ નંબર 4 ની અંદર મૂકી દઈએ તો m ની જગ્યાએ હું શું મૂકી શકું કાયમ h તો આ થઈ ગયું કાયમ h is equal to c m ના મૂકો b0 એટલે શું લખાય μ0 h છેદમાં t બંને બાજુથી h h કેન્સલ થઈ જાય તો વધ્યું શું કાયમ બરાબર c μ0 ના છેદમાં t બરાબર તો આ જે સમીકરણ નંબર આપણને 5 મળ્યું આ 5મા નંબરના સમીકરણ ઉપરથી પેરામેગ્નેટિક પદાર્થ એની આપણે ચુંબકીય સસેપ્ટિબિલિટી જાણી શકીએ બરાબર છે અને સમીકરણ નંબર 4 ઉપરથી પેરામેગ્નેટિક પદાર્થનું મેગ્નેટાઇઝેશન જાણી શકાય જેને આપણે ક્યુરીના નિયમ તરીકે ઓળખીએ છીએ બરાબર છે અને આ જે કાયમ બરાબર c μ0 ના છેદમાં t એ આપણે પેરામેગ્નેટિક પદાર્થોનું શું જાણી શકીએ છીએ ચુંબકીય સસેપ્ટિબિલિટી જ્યાં કાયમ એ ચુંબકીય સસેપ્ટિબિલિટી છે c
એ ક્યુરી અચળાંક છે, મ્યુ 0 એ શૂન્ય અવકાશની પરમીએબિલિટી છે અને ટી એ તાપમાન છે. બરાબર છે. હવે આ જે ક્યુરીનો નિયમ છે એની આપણે ખરાઈ કરીએ, કારણ કે ક્યુરીનો નિયમ ખરેખર શું છે કે બી 0 અને એમ પેરામેગ્નેટિક પદાર્થનું મેગ્નેટાઇઝેશન એમ એ ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં છે. એનો મતલબ એવો થાય કે ચુંબકીય ક્ષેત્ર બી 0 વધારવામાં આવે તો મેગ્નેટાઇઝેશન વધે. બરાબર છે. એને આપણે આની અંદર એપ્લાય કરીએ ચકાસણી કરવા માટે. તો સમજો કે પહેલા થોડું ચુંબકીય ક્ષેત્ર હોય ત્યારે આપણે આ પેરામેગ્નેટિક પદાર્થને આ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો ઓરડાના તાપમાને આમાંની કેટલીક ડાયપોલ મોમેન્ટ છે એ પ્રેરિત થશે અને આ ચુંબકીય ક્ષેત્રને સમાંતર એની દિશામાં ગોઠવાશે. બરાબર છે. એટલે એનું કંઈક મેગ્નેટાઇઝેશન મળશે. હવે આપણે આ બી 0 માં વધારો કરીએ તો આ નિયમિત ચુંબકીય ક્ષેત્ર વધે. તો જેમ ચુંબકીય ક્ષેત્ર વધશે એમ આમાં જે પહેલા થોડીક ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ ક્ષેત્રને સમાંતર ગોઠવા દીધી તો આ હું બી 0 વધારું તો આમાંથી બીજી કેટલીક ડાયપોલ મોમેન્ટ છે એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર થશે. એમ કરતા કરતા જેમ જેમ આપણે બી 0 વધારતા જશું, બાહ્ય ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધારતા જશું, એમ આ પેરામેગ્નેટિક પદાર્થોની વધારે ને વધારે ડાયપોલ મોમેન્ટ એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાતી જશે. બરાબર છે. માટે આ બી 0 એટલે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારતા મેગ્નેટાઇઝેશન વધે છે. બરાબર. સમજો કે જે નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે એમાં મેં આ એક પેરામેગ્નેટિક પદાર્થ મૂક્યો, એ પેરામેગ્નેટિક પદાર્થની અંદર 100 પરમાણુ છે તો એની 100 ડાયપોલ મોમેન્ટ છે જે શરૂઆતમાં અસ્તવ્યસ્ત ગોઠવાયેલી છે. તો જ્યારે થોડુંક ચુંબકીય ક્ષેત્ર હશે ત્યારે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કારણે આ જે પેરામેગ્નેટિક પદાર્થ છે એની અંદર રહેલી 100 ડાયપોલ મોમેન્ટ એમાંથી ધારો કે 20 ડાયપોલ મોમેન્ટ છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કારણે શું થાય છે તો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં પ્રેરિત થાય છે, બાકી વધી 80. બરાબર છે. હવે આપણે આ બી 0 વધારીએ એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધે તો 20 તો ઓલરેડી પ્રેરિત થઈ ગઈ હતી, વધી હતી 80. એ 80 માંથી ધારો કે પાછી 20 છે એ પ્રેરિત થાય છે. બરાબર. તો 40 પ્રેરિત થઈ ગઈ, પાછું બી 0 નું મૂલ્ય વધારો તો એકમ કદ દીઠ પ્રેરિત થતી ચુંબકીય ડાયપોલ મોમેન્ટની સંખ્યા વધે, મતલબ એમ છે એ વધે, મેગ્નેટાઇઝેશન શું થાય વધે. એમ આપણે બી 0 જેમ જેમ વધારતા જશું એમ એમ આ જે ડાયપોલ મોમેન્ટ છે એ વધારે ને વધારે અહીંયા પ્રેરિત થતી જશે. બરાબર છે. બીજું આપણે શું કીધું કે મેગ્નેટાઇઝેશન છે એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે, મતલબ કે જેમ જેમ આ પદાર્થનું તાપમાન વધશે, બરાબર છે, તાપમાન વધતા મેગ્નેટાઇઝેશન છે એ ઘટે. બરાબર છે. કોઈ પેરામેગ્નેટિક પદાર્થ છે એના પરમાણુ એ બે પ્રકારની ઉર્જા ધરાવે, ખાસ યાદ રાખજો, તો આ વસ્તુ ટેક્સ્ટબુકમાં આપેલી નથી પણ જેડબલી નીટમાં કામ ના લાગશે. પેરામેગ્નેટિક પદાર્થોના પરમાણુ બે પ્રકારની ઉર્જા ધરાવે છે. પહેલી ઉર્જા એની પાસે સ્થિતિ ઉર્જા છે. બરાબર. પહેલી ઉર્જા કઈ છે? યુ બરાબર માઇનસ એમ ડોટ બી, આ છે સ્થિતિ ઉર્જા. હવે આ સ્થિતિ ઉર્જા છે, બરાબર, એના કારણે પેરામેગ્નેટિક પદાર્થોની ડાયપોલ મોમેન્ટ એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરશે. બરાબર. જેમ જેમ આપણે આ બી નું મૂલ્ય વધારે એમ સ્થિતિ ઉર્જા વધે. બરાબર છે. બી નું મૂલ્ય જેમ જેમ વધારતા જાઓ એમ સ્થિતિ ઉર્જા વધે અને જેમ જેમ સ્થિતિ ઉર્જા વધતી જશે એમ એમ ચુંબકીય ક્ષેત્રને સમાંતર વધારે ને વધારે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થશે. માટે બી વધારતા સ્થિતિ ઉર્જા વધે, સ્થિતિ ઉર્જા વધે તો વધારે ને વધારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય જેના કારણે મેગ્નેટાઇઝેશન વધે. બરાબર છે. અને એક બીજા પ્રકારની ઉર્જા ધરાવે છે અને એ છે ઉષ્મીય ઉર્જા. અને આ ઉષ્મીય ઉર્જા છે એ 3/2 કેબીટી જેટલી હોય. કેટલી હોય છે? 3/2 કેબીટી જેટલી. અને આ ઉષ્મીય ઉર્જા છે પદાર્થના તાપમાનને કારણે હોય છે. અને આ શું કરે છે તો કે ડાયપોલ જે ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલી છે એને વિચલિત કરવાનો પ્રયત્ન કરે છે. બરાબર છે. ચુંબકીય પદાર્થો જે પેરામેગ્નેટિક પદાર્થો છે એના પરમાણુઓ બે પ્રકારની ઉર્જા ધરાવે છે. એક છે સ્થિતિ ઉર્જા. આ સ્થિતિ ઉર્જા ડાયપોલને છે એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરશે
અને આ ઉષ્મીય ઊર્જા જે પદાર્થના તાપમાનને કારણે છે આપી છે 3/2 kbt જેટલી આ શું કરશે સમાંતર ગોઠવાયેલી ડાયપોલ મોમેન્ટને વિચલિત કરવાનો પ્રયત્ન કરશે બરાબર છે માટે જેમ જેમ તાપમાન વધશે જેમ જેમ તાપમાન વધશે એમ શું થશે તો કે ઉષ્મીય ઊર્જાનું મૂલ્ય વધશે હવે ઉષ્મીય ઊર્જાનું મૂલ્ય જેમ વધે એમ વધારે ને વધારે શું થશે ડાયપોલ મોમેન્ટ જે ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાણીથી એ વિચલિત થશે વિચલિત થાય એટલે એકમ કદ દીઠ પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટની સંખ્યા ઘટે હવે એકમ કદ દીઠ પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટની સંખ્યા ઘટશે તો મેગ્નેટાઇઝેશન ઘટશે માટે T વધારતા M શું થાય છે ઘટે અને B0 વધારતા M વધે છે બરાબર છે આ ક્યુરીના નિયમની ખાતરી આપણે કરી લીધી બરાબર છે આ વસ્તુ ખાસ નોંધવા જેવી છે બરાબર છે આ ઉષ્મીય ઊર્જા છે એ કોના કારણે હોય છે કે પદાર્થના તાપમાનના કારણે જેમ જેમ તાપમાન વધશે ને એમ એમ જે ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલી ડાયપોલ મોમેન્ટ છે એ વધારે ને વધારે વિચલિત થશે વિચલિત થાય એટલે એકમ કદ દીઠ પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટની સંખ્યા ઘટે એટલે મેગ્નેટાઇઝેશન ઘટે માટે T વધારતા M ઘટે અને B0 વધારતા M વધે આ પ્રયોગનો જે અનુભવ છે એ ક્યુરી નામના વૈજ્ઞાનિકે કર્યો હતો બરાબર છે ચકાસણી ક્યુરી નામના વૈજ્ઞાનિકે કરી હતી માટે આપેલા નિયમને ક્યુરીનો નિયમ કહેવામાં આવે છે હવે થાય એવું કે B0 છે એ આપણે એટલો વધારી દઈએ અને T છે એ ઘટાડી દઈએ બરાબર છે કારણ કે B0 વધારે તો મેગ્નેટાઇઝેશન વધે છે T વધારે તો મેગ્નેટાઇઝેશન ઘટે છે T ઘટાડીએ તો મેગ્નેટાઇઝેશન વધે છે તો હવે અહીંયા B0 એટલે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં વધારો કરવામાં આવે અને તાપમાનમાં ઘટાડો કરવામાં આવે તો મેગ્નેટાઇઝેશન છે એ એની સંતૃપ્ત સ્થિતિ સુધી વધશે એટલે કે જ્યારે કોઈ પદાર્થ છે એ એની સેચ્યુરેશન સ્થિતિમાં આવી જાય કે સંપૂર્ણ ડાયપોલ છે એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય ત્યાં સુધી છે મેગ્નેટાઇઝેશન વધશે બરાબર છે મેં તમને હમણાં કીધું કે ધારો કે આ પેરામેગ્નેટિક પદાર્થ છે અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એની પાસે 100 પરમાણુ છે અને 100 એ 100 પરમાણુની ડાયપોલ મોમેન્ટ પહેલા અસ્તવ્યસ્ત છે અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા પહેલા 20 ડાયપોલ મોમેન્ટ છે એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ હવે આપણે કા B0 વધારીએ અથવા તો T ઘટાડીએ તો શું થશે તો કે મેગ્નેટાઇઝેશન વધશે તો પહેલા જે 20 ગોઠવણી તેની જગ્યાએ ધારો કે 40 ગોઠવાઈ છે એમ કરતા કરતા જેમ જેમ આપણે B0 વધારતા જઈએ અને T ઘટાડતા જઈએ તો મેગ્નેટાઇઝેશન છે એ વધતું જાય આ મેગ્નેટાઇઝેશન ક્યાં સુધી વધશે કે જ્યાં સુધી પદાર્થ છે એની સેચ્યુરેશન સ્થિતિમાંનો આવી જાય સંતૃપ્ત સ્થિતિમાંનો આવી જાય હવે સંતૃપ્ત સ્થિતિ કોને કહેવાય કે આની અંદર રહેલી 100 એ 100 ડાયપોલ છે એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય એને એની સંતૃપ્ત સ્થિતિ કહેવાય બરાબર છે એટલે મેગ્નેટાઇઝેશન ત્યાં સુધી વધશે કે જ્યાં સુધી પદાર્થ પોતાની સંતૃપ્ત સ્થિતિમાં આવી જાય પછી તમે B0 વધારો કે T ઘટાડો મેગ્નેટાઇઝેશનમાં કોઈ ફેરફાર થાય નહીં કારણ કે એની સેચ્યુરેશન સ્થિતિમાં આવી ગયું બરાબર છે સંતૃપ્ત સ્થિતિમાં આવી ગયો પદાર્થ પછી એમાં કોઈ નવી ડાયપોલ મોમેન્ટ પ્રેરિત ન થાય જે જૂની ડાયપોલ હતી એ સમાન ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગઈ બરાબર છે તો આ સ્થિતિને શું કહેવામાં આવે છે તો કે સંતૃપ્ત સ્થિતિ બરાબર છે હવે એક વખત પદાર્થ એની સંતૃપ્ત સ્થિતિ એનું મેગ્નેટાઇઝેશન આવી ગયું ત્યાર પછી ક્યુરીનો નિયમ લાગુ પડે નહીં ક્યુરીનો નિયમ ક્યાં સુધી લાગુ પડે તો કે જ્યારે પેરામેગ્નેટિક પદાર્થનું મેગ્નેટાઇઝેશન એની સંતૃપ્ત સ્થિતિમાં આવે ત્યાં સુધી લાગુ પડે એના પછી લાગુ પડે નહીં બરાબર છે તો આ વાત થઈ ગઈ ક્યુરીના નિયમ પેરામેગ્નેટિક પદાર્થ માટે ક્યુરીનો નિયમ વ્યવસ્થિત લખી નાખો બરાબર છે દરેક વસ્તુઓ તૈયાર કરી નાખો આજે આપણે ભણ્યા પેરામેગ્નેટિક પદાર્થના ગુણધર્મો બરાબર છે એની સમાન ચુંબકીય ક્ષેત્ર અને અસમાન ચુંબકીય ક્ષેત્રની અંદર વર્તણૂક અને ત્યાર પછી પેરામેગ્નેટિક પદાર્થ માટે ક્યુરીનો નિયમ વ્યવસ્થિત લખી અને તૈયાર કરી નાખો જ્યાં ખબર ન પડે ત્યાં પૂછી લેજો બરાબર નેક્સ્ટ ટાઈમ આપણે છેલ્લો પેરામેગ્નેટિક આ પદાર્થ કયો ચુંબકીય પદાર્થ એ છે ફેરોમેગ્નેટિક પદાર્થ ફેરોમેગ્નેટિક પદાર્થમાં પણ આ દરેક વસ્તુનો અભ્યાસ કરશો સાથે સાથે ફેરામેગ્નેટિક પદાર્થ માટે હિસ્ટરેસિસ લૂપ બી વિરુદ્ધ એચ નો આલેખ પણ આપણે જોશું અને પછી એક છેલ્લો ટોપિક બાકી રહેશે એ છે કાયમી ચુંબકો બરાબર છે પણ એનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું અત્યારે આ દરેક વસ્તુઓ જોઈ લો બરાબર છે સારું ચાલો આપણે અહીંયા સુધી રાખીએ જય હિન્દ જય ભારત